મોરારી બાપુના નીલકંઠ વર્ણી નિવેદનના મામલે હવે સાધુ સમાજ આગળ આવ્યો છે અને મોરારી બાપુની ફેંટ કરી રહ્યો છે. જૂનાગઢના ઇન્દ્ર ભારતી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. મોરારી બાપુ કોઈની માફી નહીં માંગે ઇન્દ્ર ભારતી મહારાજે કહ્યું છે. તો મોરારી બાપુને માફી માંગવા પ્રયત્ન પણ ન કરતા હોવાની વાત કહી છે ઇન્દ્ર ભારતી બાપુએ. તેમણે મોરારી બાપુએ જે કહ્યું છે તેમાં કંઈ ખોટું નથી. તો વિવાદમાં સાધુ સમાજના પ્રવેશથી વિવાદ વધુ વકરી રહ્યો છે. નીલકંઠ વર્ણી અંગેના નિવેદનનો હવે મામલો વધુ ગરમાઈ રહ્યો છે. આજે સમસ્ત ગુજરાતની અંદર એક મોરારી બાપુના સત્ય નિવેદનથી જે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે કહે છે કે મોરારી બાપુ માફી માંગે, મોરારી બાપુ ભાઈ શેની માફી માંગે, માંગવાનું કારણ શું? અને નીલકંઠ તો મહાદેવ નીલકંઠ કહેવાય, નીલકંઠ નીલકંઠ જ કહેવાય. લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. અને આજે જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જે કહે છે કે માફી માંગે, કોઈ પણ હિસાબે મોરારી બાપુ માફી નહીં માંગે, નહીં માંગવા દઈએ એમને, આ અમારો બાપ છે, અમારો ધર્મ પ્રચારક છે એ વ્યક્તિ, અને આજે રાષ્ટ્રની અંદર આખા દેશની અંદર ધર્મનું પ્રચાર કર્યું, રાષ્ટ્રનું પ્રચાર કર્યું, દેશનું પ્રચાર કર્યું, અને આવા વ્યક્તિઓને જો તમે તુચ્છ માણસો માફી માંગવાનું કહો તો આ કેટલી હદે વ્યાજબી કહેવાય. અને જો તમે સાધુ હો તો સાધુઓના એક અખાડા પરંપરાઓ હોય છે, એમાં એ અખાડા પરંપરાની અંદર તમારે ક્યાં કોઈ સાધુનું આચાર્ય પદ છે અને અને મંદિરો સ્થાપી કરી. અને આજે પણ એક હું એક પ્રશ્ન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને પૂછું છું કે એક તમે જે તમારા સેવકો આવે છે એને તમે ક્યાં હાથે આશીર્વાદ આપો છો? જમણા હાથે આશીર્વાદ આપો ને તમે પણ. આજે હરેક સંપ્રદાયની અંદર, હરેક ધર્મની અંદર જમણા હાથે આશીર્વાદ દેવાય છે. પણ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હોય એ પણ જમણા હાથે આશીર્વાદ દે છે. પણ તમારા મંદિરોની અંદર જે મૂર્તિઓ છે એ મૂર્તિઓના હાથ તમે જોજો, પેલા ડાબા હાથે આશીર્વાદ આપે છે. આ સનાતન સત્ય છે અને આ કોઈ સંપ્રદાય નથી. આ અમારો શિવ દલ છે, શિવ દલ, શંભુ દલ, અને એ કોઈ સંપ્રદાય નથી. અને આજે તમે જે વિચારધારાઓ તમારી જે છે એ વિચારધારાઓને ભગવાન, તમે તમારી વિચારધારાઓને હિન્દુ વિચારધારાથી રાખો તો એમાં ભલું છે આપણું બધાનું. આજે આપણા ઉપર, આપણા ધર્મ ઉપર વિદ્રોહીઓ આક્રમણ કરી રહ્યા છે અને તમે કહો છો કે અમે વૈષ્ણવો છીએ, અમે જૈન છીએ, અમે સ્વામિનારાયણ છીએ. અરે ભાઈ, આપણે બધા હિન્દુઓ છીએ પહેલા, અને આપણો એક ધર્મ છે સત્ય સનાતન ધર્મ. એ સત્ય સનાતન ધર્મને જો તમે આ વિખેરવાની કોશિશ કરશો તો ભવિષ્યની અંદર સમાજ તમને પ્રભુ નહીં સ્વીકારે. કૃષ્ણ ભગવાન નથી, કૃષ્ણ ભગવાન નથી તો આ શું ઘનશ્યામ મહારાજ ભગવાન હતા? એનો પુરાવો આપો અમને. ભગવાન કૃષ્ણના તો વેદ પુરાણ ઉપનિષદોની અંદર એના ઉલ્લેખો છે. અને જે નીલકંઠ વર્ણી ભગવાન કૃષ્ણ કહેવાય, વેદ જે વિશ્વની અંદર પુરાણિક પુરાણામાં પુરાણા જો ગ્રંથ હોય તો વેદ છે. હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિવાદની અંદર તમે ન પડો. એનું કારણ છે કે આ વિદ્રોહીઓ આપણા ધર્મ ઉપર આક્રમણો કરીને આપણે અલગ કરવા માંગે છે. તો મહેરબાની કરી અને તમે આવી રીતે ન બોલો. ને જે મોરારી બાપુ જે શબ્દ બોલ્યા છે નીલકંઠ, એ નીલકંઠ તો નીલકંઠ, એ ઝેર જ પીવે, એ લાડુડી ન ખાય. ફોન લાઇન પર સંવાદદાતા બિપિન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે. બિપિન, જે પ્રકારે નીલકંઠ વર્ણી મામલો હવે વધુ ને વધુ તૂલ પકડતો જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે, આ મામલામાં હવે જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુ પણ પોતાનો રોષ અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોરારી બાપુ કોઈ પણ સંજોગોમાં માફી નહીં માંગે, કેટલો વકરી શકે છે હવે આ મામલો? જી, ખાસ કરીને જો વાત કરવામાં તો રુદ્રેશ્વર જાગીર આશ્રમના જે મહંત ઇન્દ્ર ભારતીજી છે તેમણે બહુ મોટું નિવેદન કર્યું છે. બીજી ખાસ કરીને તેમના નિવેદનમાં તેમણે કહ્યું છે કે નીલકંઠ વર્ણી એટલે નીલકંઠ વર્ણી શિવ જ કહેવાય. અને જે નિવેદનો આપ્યા છે અને ખાસ કરીને જે સાધુ સમાજ છે તે સાધુ સમાજ હવે મોરારી બાપુની પડખે ઉભો છે. અને ખાસ કરીને ગઈકાલે એક ધર્મસભાનું 3 વાગે આયોજન કર્યું છે, તેની અંદર બધા સંતો ભેગા થશે અને મોરારી બાપુને સમર્થન આપી મોરારી બાપુની પડખે ઉભા રહેશે. જી બિલકુલ, બિપિન માહિતી માટે આભાર.